શ્રી ગોલેક બિહારી મહારાજ સાથે ત્રિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષ્યમાં શ્રી સ્વામિનારાયણ મંદિર ભુવનેશ્વર મુંબઈ દ્વારા વડતાલ સુધી એક સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાયકલ યાત્રામાં મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા હતા. મુંબઈથી નીકળેલી આ યાત્રા સુરત ખાતે પહોંચતા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. લક્ષ્મી મહારાજના આશીર્વાદ લઈએ અને ત્યાર પછી વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ શ્રીના આશીર્વાદ લઈએ. આજે મુંબઈથી સાયકલ યાત્રા પ્રવાસ લઈને અમે અહીંયા સુરતમાં નારાયણ મુનિદેવના સાનિધ્યમાં આવ્યા ત્યારે સૌને પરમ આનંદની અનુભૂતિ થઈ અને અહીંયા આવી અને અમે શ્રીજી મહારાજે જે અર્ધેસર પારસી કોટવાલ શ્રીને પાગ આપેલી એ પાગના દર્શન કરી ત્યાં ભજન ભક્તિ કરી અને એવું દિવ્ય વાતાવરણ ત્યાં ઊભું થયું જાણે સાક્ષાત સહજાનંદ સ્વામી આવી અને સૌના દર્શન આપતા હોય, દિવ્ય આનંદ આપતા હોય આવી અનુભૂતિ થઈ. ત્યારે અમારી સાથે આવેલા જે 150 જેટલા સાયકલ યાત્રા પ્રવાસીઓ એક એક પરમ ભક્ત છે, ગોલોક વિહારી મહારાજના સાનિધ્યથી આ યાત્રા નીકળી. એના યજમાન છે અક્ષર નિવાસી દામોદરદાસ ગાંડાભાઈ પટેલ પરિવાર અને અક્ષર નિવાસી શંકરભાઈનો પરિવાર એ યજમાન છે અને સૌ ભક્તો શ્રદ્ધાવાળા છે કે રસ્તામાં આવતા એક એક યાત્રાઓના ધામોના દર્શન કરીએ અને રસ્તે આવતા એક એક માણસને મળીએ, રસ્તામાં કોઈ વ્યસની હોય તો એને વ્યસન છોડાવવાની પણ વાત કરે. દારૂ છે, ભાંગ છે. બ્યુરો રિપોર્ટ, સુરત.